હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આરોગ્ય તંત્ર ગોળ નિંદ્રામાં. કોરોના કાળમાં જોર જંગલમાં મેડિકલ બાયોવેસ્ટ ફેંકી દેવાયેલો મળી આવતા લોકોમાં રોષ. વિજયનગર તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી ડિગ્રી વગરના ઊંચ વૈદ્યુ ડોક્ટરો હાટડીઓ ખોલી કમાઈ લેવાની લાયમાં અભણ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે. દર્દીઓમાં વપરાયેલા બાયોવેસ્ટ જાહેર રસ્તાઓની બાજુમાં કે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાનો સિલસિલો અકબંધ રહ્યો છે. ત્યારે વિજયનગર તાલુકા આરોગ્ય અધિકારીની મિલીભગત હોય તેમ હાટડીઓ ખોલી પ્રેક્ટિસ કરી રહેલા તબીબીઓના લાયસન્સ તપાસવા માટેની ફુરસદ ન મળતી હોય હાલ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યાં જ વિજયનગરથી ગરડા જાલેટી તરફ જતા રસ્તાની બાજુમાં જોડના જંગલમાં બાયોવેસ્ટ ફેંકી દેવાયેલો મળી આવ્યો છે. તે તાજેતરમાં જ દર્દીઓમાં વપરાયેલી બોટલ નીડલ નરી દવાઓની ખાલી શીશીઓ તથા અન્ય વેસ્ટ કચરો ઠાલવી દેવાયો હતો. આ જંગલમાં ચરવા આવતા પશુઓ તથા પ્રાણીઓ માટે હાનિકારક છે ત્યારે ગોવારે આવેલો કોઈ ગોવારીઓ કે અન્ય વ્યક્તિઓ આ ફેંકી દેવાયેલી નીડલ કે પ્લાસ્ટિક નરીનો ઉપયોગ કરે તો તેને ગંભીર રોગનો ચેપ લાગી શકે તેમ છે. અગાઉના વર્ષે 2019માં ખરોલ વસાઈ રોડ પર તથા સારોલી સાવંગા પેટ્રોલ પંપ પાસે અને સારોલી આડા ખોખરા પાસે આશરે કુલ 120 કિલો બાયોમેડો મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો, જેને લઈને જિલ્લા અને વિજયનગર આરોગ્ય અધિકારીઓની ટીમ દોડતી થઈ ગઈ હતી. પરંતુ થોડા સમયમાં જ તેમની તપાસ ઉપર પડદો પડી ગયો હતો. તે હાલ કોરોના કાળમાં મળી આવેલા બાયોવેસ્ટ અંગેની તપાસ આરોગ્ય તંત્ર કરશે કે કેમ તે માટે અનેક શંકા લોકોને જન્મી છે. ललित डाबोर ZSTV विजयनगर.